ઈસુ પાછો આવે. લગભગ 2000 વર્ષથી દુનિયાના માણસ વધારે ને વધારે ઈસુ ખ્રિસ્તની વારો ખબર સાંભળવા બાજી રહ્યા ને ભરવા કરાવવાલા વધવા બાજી રહ્યા. ને ઈસુ કહેલું કે જો દુનિયાના સહેલા ટાઈમમાં પાછો આવે, ભલે છું આજ લગી નહીં આવ્યો, પણ પોતે કહેલી વાત પૂરી કરે. જે તાર આપણું ઈસુ પાછો આવવાની વાટ જોવા બાજી રહ્યા, તે તાર ઈશ્વર આપણું પવિત્ર જિંદગી જીવજે ને તિનાને માન આપજે, હિયા આચાર રાખે ને આપણું બીજાને હોદે તિનાની વાત કહેજે, યહોદે આશા રાખે. જે તાર ઈસુ એની દુનિયામાં હતો તે તાર કહેલું કે મારા પુઠેરિયાને મને માનવાલા બધા માણું દુનિયાની બધી જ જગામાં જાય કે ઈશ્વરના રાજની વારું ખબર કહેશે. ને પછી દુનિયાનો અંત આવે. ઘણા માણું હજુ ઈસુના બારામાં નહીં સાંભળવું મળે. તેને ઈસુ હરકે જતા પહેલો કહેલું કે જે કદી વારું ખબર નહીં સાંભળી હોય તેનુંને વારું ખબર કહો. શું કહ્યું? જો ને બધી જાતના માણુંને પુઠેરિયા બનાવો, ખેતરોનો પાક વાઢવા આવી રહ્યો. ઈસુ અહીં હોતે કહ્યું કે એક સાકેર પોતાના માલિક કરતે મોટો નહીં મળે. દહીં એની દુનિયાના માણું મને નહીં ગણી કર્યો, તહીં છે તહુને હોદે વેલા પાડે ને મારી નાખે, ને એની દુનિયામાં તહુને વેઠવું પડે. પણ કાઠા રાજો, એનું દુનિયામાં રાજ કરવાવાલા શેતાનને મેં હરાવલો છે, તો હું સહેલે લગી મારો માનહો તે ઈશ્વર તહુને બસાવે. જે તાર દુનિયાનો અંત આવે તેર માણુંને કહો હોય તેના બારામાં ઈસુ આફાના પુઠેરિયાને એક વાત્ર હમલાયો. એક માણે આફાના ખેતરમાં વારું બી વાયું. જે તાર ચી હુત્ર તે તાર તેના દુશ્મનું ખરાબ બી વારું બી ભેગું વાઇકને ઢાંચ્યા. જે તાર ચી ઉગ્યું તે તાર તેના માણેનો સાકર કહ્યું, માલિક તું તે ખેતરમાં વારું બી વાવલું, તે પછી અહીંયા ખરાબ બી કહી ઉગ્યું? માલિક કહ્યું, કોઈક દુશ્મન અહીંયા બી વાયું હોય. સાકેરો કહ્યું, કો હમું જાયક ને છે ખરાબ બીના સોડવાને ઉખેડી નાખજે, નહી તો હઈ કરો તે તો હું વારું ઘઉં ને હોદે ઉખેડી નાખો. વાઢવાના ટાઈમ લગી વાઢ જોવો, ને વાઢતી ટાઈમે તેનું ખરાબ બીના સોડોને ભેગા કરીને હલગાઈ દેજો, ને ઘઉં ને મારી મુઠ્ઠીમાં લાવજો. પુઠેરિયાના વાત્રનો અર્થ નહીં સમજી શક્યા. તેને છે ઈસુને સમજાવવા કહ્યું. ઈસુ કહ્યું, જો માણે વારું બી વાયું છું મસી છે, ને ખેતર છે તેણ દુનિયા છે, ને વારું બી ઈશ્વરના રાજના માણુંને દેખાડે, ને ખરાબ બી એતરે ખરાબ માણું, ને ખરાબ બી વાવવાલો દુશ્મન સતેણ શેતાન છે, ને નૂણવાનું એતરે દુનિયાનો અંત, ને પાક નૂણવાવાળા ઈશ્વરના દૂતું છે. જે તાર દુનિયાનો અંત આવે તે તાર જે માણું શેતાનના છે તેનું બધાને દૂતું ભેગા કરે, ને તેનુંને હહેલતી ને કદીની ઓલવાય હેલી આગમાં નાખી દે. સા ઘણી વહેલા છે, સાહા માણું રાઢે ને કકેલ હે, ને ઈસુ પર ભરો કરાવવાલા માણું ઈશ્વરના રાજમાં દાહડા હવાલ પપેલ હે. ઈસુ કહ્યું કે દુનિયાના અંત પહેલો છું ધરતી પર પાછો આવે. જેની રીતે છું જેલો તેની જ રીતે ચીવ પાછો આવે. છું માણેની દેહી હરકી દેહીમાં હોય, ને વાદલા પર પાછો આવે. જે તાર છું પાછો આવે તે તાર જે વિશ્વાસી મરી જેલા છે જે પાછા જીવતા હોય, ને ઈસુને ફેંકાય હે, ને તીને ટાઈમે જે વિશ્વાસી જીવતા હોય તીનોને હરેકમાં લઈ લેવા હે, ને જે મરલા માના જે જીવતા હોય જેલા તેનું ભેગા ભેગાઈ જાય જે બધા ઈસુ ભેગા હોય, ને હિના પછી ઈસુ પૂરેપૂરી શાંતિમાં ને એકતામાં આફાના માણ ભેગો બધા દાડા રહેશે. ઈસુ કહેલું કે જો કોઈ તેના પર ભરો કરે તેનુંને છું મુંગટ આપે, જે કાયમ ઈશ્વર ભેગા શાંતિમાં રહેશે. પણ જે ઈસુ પર ભરો નહીં કરે તેનુંને છું નિયો કરે, ને તેનુંને નરકમાં નાખી દે. સહા છે વહેલામાં બધા દાડા રહેશે, ને કકેલ હે કદી ની હોલવા હેલી આગ તીનુંને કાયમ સોહટ્યા કરે, ને કીડા તીનુંને કઈડ્યા કરે. જે તાર ઈસુ પાછો આવે તે તાર ચુ શેતાને ને તેના રાજને પૂરેપૂરું નાશ કરી નાખે, ને શેતાનને ચુ નરકમાં નાખી દે. સહા છુ ને ઈશ્વરનું નહીં માન્યા છે બધા બળ્યા કરે. કહા કી આદમ ને હવા ઈશ્વરની વાત નહીં માન્યા, ને દુનિયામાં પાપ આવ્યું, તેના લીધે ઈશ્વર તીનોને હરાપ આપ્યો, ને તીનોનો નાશ કરવાનું નક્કી કર્યું. પણ એક દહાડે ઈશ્વર નવલી ધરતી ને નવલા હરેકને બનાવે, ને છે પૂરેપૂરી હોય. ઈસુ ને તીનાના માણું નવલી ધરતી ને નવલા હરેકમાં રહેશે, ને અહીંયા જો કઈ હોયું તેના પર ઈશ્વર કાયમ રાજ કરે, ને છું બધા આહવાનુસી નાખે, ને સહા કદી દુઃખ વેલા નિરાશા ને રડવાનું ને મોત નહીં હોય, ને છું બધા દહાડા ઈશ્વરના માણ ભેગો રહેશે.